હવે જોઈએ સમાચારો વિસ્તારથી। बिलीमोरा पियर में रहती पत्नी ने तेड़वा पति साथ झगड़ा में युवके चार वर्ष की दीकरीनी नजर सामे पत्नी ने चक्कूना घा झीकी मौत ने घाट उतारी देता चकचार मची जवा पामी छे। जो कि आ हत्या बाद पूर झड़पे वाहन लईने भागती वखते हत्यारा युवक ने पण अकस्मात में इजाओ पहोंचता सारवार माटे हॉस्पिटल में दाखल करवामां आव्यो हतो। नवसारी विजलपुर खाते रहता संदीप आहिरे बिलीमोरा बागिया फलिया में रहता मुस्लिम परिवार की युवती मोनाज साथ प्रेम संबंध बंधाता बन्ने विधर्मी होवा छतां लग्न कर लीधा था। दुबई में नौकरी करता संदीप आहिरे जान्युआरी महीना में वतन नवसारी विजलपुर आव्यो हतो। जो कि पत्नी मोनाज पियर में रहती होवाथी संदीप तेने तेड़वा माटे गयो हतो, परंतु अगाउथी पति पत्नी वच्चे मनमेळ नहीं होवाने कारणे तेओ छूटाछेड़ा लेवानी प्रक्रिया पण हाथ धरवामां आवी हती। एक तरफ बन्ने तरफथी छूटाछेड़ा तजवीज हाथ धराया हती, तेम छतां संदीप आहिरे बिलीमोरा पियर में रहती पत्नी मोनाज अने दीकरी सुहाना ने मनावीने लेवा माटे गयो हतो। जो कि आ वक्त पत्नी मोनासे तेनी साथे नवसारी आववानो स्पष्ट इनकार करी देता बन्ने वच्चे थयेला झगड़ा में उश्केरायेला संदीपे तेनी साथे लावेल चाकू थी पत्नी मोनाज ने उपरा छापरी चप्पूना घा झीकी देता तेनुं मौत निपजू हतुं। जारे चार वर्षनी दीकरी सुहानानी नजर सामे ज पत्नी मोनाजनी हत्या करी भागेला संदीपे गणदेवी रोड पर राहदारीओने अड़फेटे लेता तेने पण अकस्मात नड्यो हतो, जेमां तेने इजा पहोंचता सारवार माटे हॉस्पिटलमां दाखल करवामां आव्यो हतो। હકીકત એવી છે કે જે આરોપી છે સંદીપ ચેતરામ આહિર રહે વિજલપુર, એની વાઇફ છે જેણે લવ મેરેજ કર્યા હતા મુસ્લિમ છોકરી જોડે 2014માં, એની વાઇફનું નામ છે એની પત્ની મોનાઝબેન। એ રિસાઈને આ બે વચ્ચે મગજમારી ચાલતી હતી એટલે રિસાઈને એમના પિયર અહીંયા આવી ગઈ હતી। હવે એમને 2 તારીખે અને 4 તારીખે આ જે તોમતદાર છે એનો હસબન્ડ એને મનાવવા માટે આવતો હતો કે ચાલ આપણે સાથે પાછા રહીએ, પણ 2 વચ્ચે અણબનાવ હતો, એ મારઝૂડ કરતો હતો એની વાઇફને, એટલે એની વાઇફ જવા માટે ના પાડતી હતી, એટલે એ બાબતે બંને વચ્ચે મનદુખ ચાલતું જ હતું। જેમાં આવેશમાં આવીને આરોપીએ એની પત્ની મોનાઝબેનને કાલે ચપ્પુના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ છે, જે બાબતે જે મરનાર બેન છે એમની મમ્મી વહીદાબેન વાઇફ ઓફ ઇકબાલભાઈ અબ્દુલભાઈ સૈયદનાઓએ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે અને આરોપીને હાલ રાઉન્ડ અપ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે, જેની તપાસ PSI શ્રી વસાવ સાહેબ બિલીમરા પોસ્ટેનાઓ હાલ કરી રહેલ છે। કાલે સાંજે મારી બેન જતી કામ માટે ગઈ હતી, તો ત્યાંથી રિટર્ન આવતા એ આદમીએ મારી બેનને પાછળથી પકડી અને 1 કલાક સુધી બંને બેસીને વાત કરતા હતા। એ છોકરીને રમાડતો હતો અને છોકરીને રમાડતા રમાડતા પણ મારી બેનના સાથે મગજમારી કરતો હતો। એમને શાદીને 7 વર્ષ થયા, 7 વર્ષમાં એણે ઘણી વખત આવી રીતના બહુ મારી બેનને મારી છે અને પરેશાન કરીને બધું એણે કર્યું છે। કાલે રાતે આ બનાવ 6 વાગ્યા પછીનો છે, 7:15 થી 7:15 ની વચ્ચેનો। ઘરની અંદર અમે લોકો હતા, 2-3 વખત મેં જોઈને આવી, મારી મમ્મી જોઈને આવ્યા કે વાત કરતા છે છોકરીને રમાડતો છે, અને હું ઘરની અંદર જ આવી જસ્ટ અને મેં છોકરીનો અવાજ સાંભળ્યો રડવાનો, તો મેં ફટાફટ ભાગીને તો મેં આદમીને જોયો મારતા મારી બેનને, ને મેં ભાગીને મેં અવાજ કર્યો ને એટલે મને જોઈને ભાગી ગયો ને ત્યાર પછી અમે મારી બેનને ઉઠાવી તો મારી બેન લોહી લુહાણ પડેલી હતી અને મારી બેનને પેટમાં 3 વખતના ચાકુ મારેલા હતા અને ઘરના બી ધમકી આપતા હતા, એની માએ કહેતા ને આવીને મારી જવા, ચાકુ એણે એવા મારેલા હતા કે એનું પેટમાંથી આરપાર આખું થઈ ગયેલું હતું અને એના આંતરડાને બધું શરીરથી બહાર આવી ગયેલું હતું, એને ફેસ પર મારેલા હતા, શરીર પર મારેલા, એના હાથ પર મારેલા હતા, હાથની નસ કાપેલી ને લોહી લુહાણ મારી બેન પડેલી હતી। ત્યાર પછી મેં એમની મમ્મીને ફોન કર્યો તો એમની મમ્મી ઉલટું મને ગાળ આપે, એમની મમ્મીને મેં કીધું કે તમારો છોકરો આવી રીતના કરીને કે તો એમની મમ્મીને એનો ભાઈ ઉલટું અમને ગાળ આપે, અમને ધમકી આપે કે તમને મેં મારી નાખા, એ પહેલાં 2 દિવસ પહેલાં એમની મમ્મીએ મને ધમકી આપી કે તું વચ્ચેનો બોલ, મેં તને ઘરમાં આવીને મારી જવા, મારી પાસે રેકોર્ડિંગ છે કે મેં આવીને મારી જવા। ત્યારબાદ આ બધું પતી જવા પછી પોલીસ સ્ટેશનની અંદર મેં બેસેલી હતી PSIના સામે, તો એ આદમી મને ફોન કરે છે આ બધું પતી જવા પછી ને હસીને બતાવે છે શું થયું
ને પોતાના મોઢેથી પોતે કબૂલ કર્યું કે મેં ચાકુ માર્યો ને મેં મારી નાખી ને મને ધમકી આપે કે હવે બીજો નંબર તારો છે, તું જ્યાં બી હશે ત્યાંથી મેં તને આવીને મારી નાખ્યો. અને એનો ભાઈ, એના એની મમ્મી, એમના બી ગાળથી અમારી સાથે વાત કરે છે, અમને ધમકી આપે.